એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના પ્રથમ મેરિટ લિસ્ટને જાહેર કર્યા બાદ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા વિદ્યાર્થી અને વાલીઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને પ્રવેશ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના ઓછા પરિણામના કારણે એમએસ યુનિવર્સિટીમાં એફઆઈમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો રહ્યો. કોમર્સ ફેકલ્ટીની અંદર ગઈકાલે પ્રથમ યાદી જાહેર કરાઈ હતી, જેમાં જનરલ કેટેગરીના અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા. ત્યારે આ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે આજે યુનિવર્સિટીના કોમર્સ ખાતે પહોંચ્યા હતા અને ડીનને મળી પ્રવેશ અંગે રજૂઆત કરવાની કોશિશ કરી હતી. અલબત્ત ડીને વાલીઓ અને વિદ્યાર્થીઓને મળવાનો ઇનકાર કરી દેતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ મચાવ્યો હતો. કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ, એજીએસયુ અને પૂર્વ એફઆર દ્વારા હેડ ઓફિસ ખાતે કોમર્સમાં પ્રવેશ મુદ્દે આજે હોબાળો કરવામાં આવ્યો હતો. વીસી રજિસ્ટ્રાર કેપીઆર ઓએ મુલાકાત નહીં આપતા વિદ્યાર્થીઓએ એક તબક્કે ગુસ્સે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. આજે તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે. કારણ કે આ જ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું, પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં 75% આવીને ઊભું રહી ગયું છે. એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે. કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે. ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે. પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત 5000 અટકાઈ દીધું છે. ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં 10-10000 એડમિશનો થયેલા છે. આ વખતે 5600ની અરાઉન્ડ એડમિશન આપીને અટકાઈ દીધું છે. આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે. પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનું હિત થઈ રહ્યું છે. આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે, વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે. અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ. કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે. ગઈકાલે જે બીકોમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તેમાં જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને 75%થી નીચે એડમિશન નથી મળ્યું. એટલા માટે આજે અમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાવ્યા છે કે તમે આવો અને તમે રજૂઆત કરો. તો આજે વિદ્યાર્થીઓને વાલીઓ આવ્યા છે, તેમ છતાં અહીંયા ડીન સર એમનો પ્રશ્ન સાંભળવા માટે નથી. કાલે હેડ ઓફિસ પર અમે ગયા, ત્યાં વીસી સર કે રજિસ્ટ્રાર સર કોઈ અવેલેબલ નથી. એટલે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા માટે અહીં કોઈ અવેલેબલ નથી અને પોતે તો અહીં હાજર નથી રહેતા અને બહાર પોલીસના ડબ્બા બોલાવીને રાખે છે. જાણે અમે પોલીસથી બી જઈશું તો હું સત્તાધીશોને કહેવા માંગીશ કે અમારા પર ઓલરેડી 4-5 કેસ ચાલે છે. એક કેસ વધી જવાથી અમને ફરક નહીં પડે, પણ અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન મળે તેના માટે અમે લડત ચાલુ રાખીશું. તે પછી કોલેજ પર આવવું પડે કે ડીન સર કે વીસી સરના ઘરની બહાર જવું પડે ત્યાં સુધી પણ અમે જવા તૈયાર છીએ.